Hello students, hello parents. Today's day 22 March 2021 and day Monday. બાળકો આપણે આના આગળ ગા વિડીયો પીરિયડની અંદર એક્ટિવિટી સોરી સ્ટેપ 17ની અંદર લાસ્ટ જ્ઞાન કસોટી નોલેજ ટેસ્ટ એ આપણે નોટબુકની અંદર લખવા માટે પેજ મોકલ્યા હતા, બરાબર ને? તો એ તમે તમારી નોટબુકની અંદર લખી દીધું હશે, ઓકે? તો જેનું પણ બાકી હોય લેખન કાર્ય તો તેઓ લેખન કાર્ય કમ્પ્લીટ કરે, નોટબુક પૂરી કરે, અક્ષર સારા રાખે, સ્વચ્છતાથી લખે. ઘણા બાળકોની નોટબુક ચેક થઈ પણ વ્યવસ્થિત લેખન કાર્ય નહીં મળે. બાળકો વ્યવસ્થિત લેખન કાર્ય કરો, જેટલું તમે લખશો એટલું તમને યાદ રહેશે, બરાબર? નહીં લખશે તો નહીં યાદ રહે. એટલે તમે સારા અક્ષરે સ્વચ્છતા રાખીને વ્યવસ્થિત લેખન કાર્ય કરો, ઓકે બાળકો? તો હવે આજે આપણે સ્ટેપ 18 કવિતાઓ એટલે કે પોએમ્સ, POEMS એટલે કવિતા. તો સરસ મજાની આપણી આ કાવ્ય છે બાળકો, તમને આવડે જ છે, આ તો નાનપણથી આપણે શીખીએ જ છીએ, બરાબર ને? તો આપણે એ જ કવિતાને આજે આપણે ગાવાની છે, બરાબર? તો આપણે અંગ્રેજી સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે આ કાવ્યને ગાઈએ, બરાબર? તો આપણે વાંચીએ. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ઉચ્ચાર પણ બોલીએ. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર. અપ એબોવ ધ વર્લ્ડ સો હાઈ, અપ Above the world so high, like a diamond in the sky, like a diamond in the sky. આ છોકરી દેખાય છે ને, આ છોકરી આકાશમાં જોઈને આ સરસ મજાનું કાવ્ય ગાય છે. શું ગાય છે? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, નાના નાના સ્ટાર એટલે કે તારાઓ દેખાય છે. હાઉ આઈ વન્ડર વોટ યુ આર, શું કહેવું તમને, કેટલું અદ્ભુત છે. અપ એબાવ વર્લ્ડ સો હાઈ, આખું આકાશ વર્લ્ડ કેવું એમ ભરેલું દેખાય છે, આખી દુનિયા. લાઈક અ ડાયમંડ ઇન ધ સ્કાય, એવું લાગે કે જાણે આકાશમાં તો ઘણા બધા ડાયમંડ હીરા જડાઈ ગયા છે, આકાશની અંદર ઘણા બધા હીરા આવી ગયા છે. જોયા છે ને ડાયમંડ હીરા ચમકેતી, તો એ જ પ્રમાણે આકાશમાં જ્યારે રાતે તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે જોયા હશે કેવા તારા બધા ચમકતા હોય આખા વાદળની અંદર, આકાશની અંદર. જોયું છે ક્યારે રાતના બહાર નીકળીને જોયું છે આકાશમાં કેવા તારાઓ દેખાય છે, ટમટમે છે? તો આ તારાઓ પરથી જ આખું કાવ્ય બનાવ્યું છે અને સરસ મજાનું કાવ્ય છે, યાદ રહી જશે. આ તો નર્સરીમાંથી આપણે આ કાવ્ય શીખી રહ્યા છીએ, બરાબર ને? તો ગાઈએ એક વખત ફરીથી. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર. અપ એબાઉ ધ વર્લ્ડ સો હાઈ, અપ એબાઉ ધ વર્લ્ડ સો હાઈ, લાઈક અ ડાયમંડ ઇન ધ સ્કાય, લાઈક અ ડાયમંડ ઇન ધ સ્કાય. ઓકે બાળકો, તો આ રીતે તમારે આ કાવ્યને ગાવાની છે, બરાબર? સમજ પડી? આ રીતે તમે કાવ્યને બે ત્રણ વખત ગાશો, બે ત્રણ વખત આ મારો વિડીયો સાંભળશો, ગાતા સાંભળશો, તો આ કાવ્ય તમને એકદમ મોઢે રહી જશે. બાળકો પરીક્ષાની અંદર તમને આ રીતે કાવ્ય પૂછાશે, મોઢે પણ ઓરલ પણ લેશે, ત્યાર પછી આની અંદરથી ઉચ્ચાર પણ પૂછવામાં આવશે. એટલે તમારે બાળકો આ બધાની સ્પેલિંગ પણ મોઢે કરવી પડશે. ટ્વિંકલ એમ પૂછાય તો તમારે TWINKLE ટ્વિંકલની સ્પેલિંગ આવડવી જોઈએ. વન્ડર પૂછે તો WONDER વન્ડરની સ્પેલિંગ આવડવી જોઈએ. વર્લ્ડની પૂછે તો WORLD વર્લ્ડની આવડવી જોઈએ. HIGH હાઈની આવડવી જોઈએ. ડાયમંડની પૂછે DIAMOND તો ડાયમંડની પણ આવડવી જોઈએ. સ્કાય પૂછે તો SKY સ્કાય, એની પણ સ્પેલિંગ તમને આવડવી જોઈએ. અને તમને આખી કાવ્યનો ઉચ્ચાર પણ પૂછવામાં આવે કે તમને ઇંગ્લિશ આપેલું હોય કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, તો તમારે એનું ઉચ્ચાર લખવું પડે આ રીતે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, એમાં જોડણીની ધ્યાન રાખવું પડે, બરાબર બાળકો? તો એકદમ વ્યવસ્થિત રીતે તમારે કાવ્યને મોઢે કરવાની, કાવ્યના ઉચ્ચાર વાંચવાના. આ ઉચ્ચાર શાના માટે આપે કે તમે સારી રીતે આ કાવ્યને ગાઈ શકો.
समझाय छे ने साना माटे उच्चार आपेला होय। आपणे आगळ पण घणा विडियो में कीधुं छे के उच्चार तमने एटला माटे आपेला होय के तमे काव्यने सारी रीते गाई सको, तमे पाठने सारी रीते वाँची सको, शब्दोने सारी रीते वाँची सको, बराबर। एटला माटे तमने उच्चार पूछवामां पण आवे छे, उच्चार लखवामां पण आवे छे, लखावामां पण आवे छे, बराबर ने। एटला माटे तमने तमारे आ उच्चार मोढे करवा पड़शे अने परीक्षामां ज्यारे काव्यनो उच्चार पूछे तो तमारे काव्यनो उच्चार पण लखवानो रहेशे, बराबर। तो आ चार ज लीटी छे अने आपणी आखा पाठनी अंदर बधा स्टेपनी अंदर आटली बे ज काव्य छे, आ एक अने पाछळनी एक छे ती बे, बराबर। तो आख्या बे ज काव्य छे तो तमारे मोढे करवानुं रहेशे। आनी अंदरथी ज तमने परीक्षामां पण पूछाशे, स्पेलिंग पूछाशे, उच्चार पूछाशे, बराबर। तो व्यवस्थित वाँचीने मोढे करजो अने काव्य पण गाता आवडवी जोईए, तमारी पासे गवडावामां पण आवशे, ओके बाळको। तो आपणे नेक्स्ट विडियो पीरियडनी अंदर आवतीकाले शुं करीशुं, काव्य बीजी जोईशुं, ओके। જય શ્રી કૃષ્ણ।